હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હવે પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય ખૂબ જ સારી રીતે આપણું જઈ રહ્યું છે એક ટોપિક સંબંધની આપણે વાત પૂર્ણ કરેલી બીજો ટોપિક એક એક અને વ્યાપ્ત વિધેયની વાત ચાલી રહી છે બરાબર તો એક એક અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય તો પ્રદેશમાંથી અલગ અલગ ઘટકો લેવાના એને અનુરૂપ વિધેયની કિંમતમાં જવાબ અલગ અલગ આવતા હોય એમના પ્રતિબિંબો અલગ અલગ આવતા હોય તો તેવા વિધેયને આપણે એક એક વિધેય કહેવાય છે અને જે વિધેય એક એક વિધેય બનતું હોય એના માટે આપણે એફએક્સ વન બરાબર એફએક્સ ટુ વિસ્તાર અને સપ્રદેશ બંને સમાન થતા હોય તે વિધેયને વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે જે વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ વ્યાપ્ત વિધેય અ વિસ્તાર અને સપ્રદેશ બંને સમાન થતા હોય તેને વ્યાપ્ત વિધેય કહેવાય છે આની અંદર જ જો વિધેય એફ ફ્રોમ આર થી આર પરનું વિધેય હોય અને સુરેખ એટલે એ એક્સ પ્લસ બી આ તો ટુ એક્સ પ્લસ થ્રી એક્સ માઇનસ ફાઈવ એવા પ્રકારના વિધેય આવે ત્યારે આપણે જે સરસ છે કઈ તો પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી ને અનુરૂપ કોઈક ઘટક એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી એફએક્સ બરાબર વાય થાય આ શરતની આપણે ચકાસણી કરીએ છીએ પણ કયા દાખલામાં એફ ફ્રોમ આર્થિયા સુરેખ પ્રકારના વિધેય હોય એમાં જ ઓકે તો આ એક ફંડામેન્ટલ હતું દરેક વિદ્યાર્થીને યાદ જ હશે બરાબર તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો સાત દાખલાનો અભ્યાસ કરેલો હવે આજે આપણે આઠમો દાખલો લઈએ એ અને બી આપેલા ગણ છે સાબિત કરો કે એફ ફ્રોમ એફ ફ્રોમ એ ક્રોસ બી થી એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ આ રીતનું વિધેય છે એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ આ વિધેય છે આ વિધેય એક એક સંગતતા ધરાવે છે તેમ સાબિત કરો એક એક સંગતતા ધરાવવું એટલે કે આ વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય છે કે નહીં તેની આપણે ચકાસણી કરવી એક એક સંગતતા એટલે એ વિધેય એક એક હોવું જોઈએ વ્યાપ્ત પણ હોય તો જ એ વિધેયને એક એક સંગતતા ધરાવે છે તેમ કહેવાય તો આ દાખલાની વાત આપણે આ રીતે કરીશું કારણ કે કોઈ માહિતી કોઈ આંકડાકીય માહિતી તો છે નહીં ખાલી એવું લખ્યું છે કે એફ ઓફ એ હોય તો બી એ કરવાનું તો હું ધારી લઉં કે ધારો કે ઘણ એની અંદર તમારી ઈચ્છા થાય તે ધારી શકાય છે હું વન ટુ થ્રી ધારી લઉં ઘણ બીની અંદર માની લો કે ફાઈવ અને સિક્સ લઉં છું તો પહેલાં હું એ ક્રોસ બી શોધી કાઢું

તો વન ફાઈવ લઈએ તેનો જવાબ કેટલો થઈ જશે 5,1. વન પછી બીજી જોડ લેવામાં આવે વન સિક્સ તેનો જવાબ શું થઈ જવાનો સિક્સ વન પૈ ટુ ફાઈવ પૈ ટુ તેનો જવાબ કેટલો થઈ જવાનો ફાઈવ ટુ પછી એફ ઓફ ટુ સિક્સ લેવામાં આવે તેનો જવાબ કયો થઈ જશે સિક્સ પૈ થ્રી ફાઈવ અને પછી થ્રી સિક્સ ત્રણ ટોટલ છ જોડ આપણે આવે છે થ્રી ફાઈવ તો ફાઇવ થ્રી એફ ઓફ થ્રી સિક્સ તો શું થઈ જશે સિક્સ થ્રી તો જે સંખ્યા લઈએ છીએ જે ક્રમયુક્ત જોડ લઈએ છીએ એના કરતાં ઉલટું થઈ જશે તો એનો અર્થ એવો થાય છે કે અહીંયા કોઈ પણ પ્રતિબિંબોનું પુનરાવર્તન થતું નથી એટલે દરેક ઘટકોના પ્રતિબિંબ અલગ અલગ જ આવે છે જવાબ અલગ અલગ જ આવે છે એટલે કે આ વિધેય એક એક વિધેય છે એક એક વિધેય બન્યું એટલે મારે વ્યાપક રીતે હવે લખવું પડશે ધારો કે એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ આ બંને જોડ એ ક્રોસ બીની અંદર આવેલી છે

અને બીજા ઘટક જોડે બીજા ઘટકની સરખામણી એક્સ વન બરાબર એક્સ ટુ હવે એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એટલે કે એની ઉપરથી આપણે જોડ લખીએ એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન એક્સ ટુ વાય વન બરાબર વાય ટુ એટલે કે કહેવાનો અર્થ એમ છે કે તમને એનું એ પ્રતિબિંબ મળી ગયું કહેવાય એટલે આપણી જે છે ટુ વાય ટુ ક્લિયર તો માટે વિધેય એફ એ હવે ચોક્કસપણે કહી શકીએ કે તે વિધેય એક એક વિધેય છે બરાબર આ આપણે એક એક વિધેયની વાત કરી હવે વ્યાપ્ત વિધેય તો વ્યાપ્ત વિધેય માટે વિધેયનો વિસ્તાર શોધીશું તો આ વિધેયનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ કઈ સંખ્યા આવી શકે વિધેયના વિસ્તારની અંદર ફાઈવ વન સિક્સ વન ફાઈવ ટુ સિક્સ ટુ ફાઈવ થ્રી સિક્સ થ્રી આ જે કઈ જોડો આવે છે એ બધી જ જોડો બી ક્રોસ એની છે બધી જ જોડો કોની છે બી ક્રોસ એની એટલે વિધેયનો વિસ્તાર આર એફ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી અને રકમની અંદર સહપ્રદેશ રકમમાં સહપ્રદેશ કયો આપેલો છે બી ક્રોસ એ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ બાળકો બી ક્રોસ એ આવશે બી ક્રોસ એ એટલે આ વિધેયનો વિસ્તાર બી ક્રોસ એ અને સહપ્રદેશ પણ બી ક્રોસ એટલે કે વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન છે માટે એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ વ્યાપ્ત વિધેય છે કેવું વિધેય છે વ્યાપ્ત વિધેય છે એટલે કે આ વિધેય એક એક થયું અને વ્યાપ્ત વિધેય પણ છે માટે વિધેય એફ એ એક એક સંગતતા ધરાવે છે તેમ કહેવાય એટલે કે એક એક સંગતતા ધરાવે છે અથવા તો એક એક સંગતતા વાળું વિધેય

એફ એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન અપોન ટુ એન પ્લસ વન અપોન ટુ જ્યાં એન એ યુગમાં વિધેય છે અને એન બાય ટુ કે જ્યાં એન યુગમાં હોય જો એન અયુગમાં હોય તો એન પ્લસ વન બાય ટુ લેવાના અને જો એન યુગમાં હોય તો એન બાય ટુ લેવાના

એટલે એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેની અંદર માત્ર વન ટુ થ્રી ફોર એવી બધી જ સંખ્યાઓ માઇનસ વાળી પણ ના હોય શૂન્ય પણ ના હોય ને અપૂર્ણાંકે ના હોય તેનો અર્થઘટન એવું થયું કે મારે એકથી શરૂઆત કરવી પડે ત્યાંથી શરૂઆત કરવી પડે બાળકો એક થી તો પેલા એક તો એક સેવા મૂકવાનું આ બે માંથી કયા ની અંદર એક મૂકાશે તો એક એ અયુગ્મ સંખ્યા છે એટલે આ પદમાં મૂકાશે તો વન પ્લસ વન અપોન ટુ એટલે કે ટુ અપોન ટુ ઇઝ ઇક્વલ ટુ વન પછી એફ ઓફ ટુ બે એ યુગ્મ સંખ્યા છે યુગ્મ એટલે કે ટુ અપોન ટુ તો ઇઝ ઇક્વલ ટુ વન એફ ઓફ થ્રી લેવામાં આવે ત્રણ અયુગમાં સંખ્યા છે અયુગમાં છે એટલે આપણે આમાં મૂકી શકાય એટલે થ્રી પ્લસ વન અપોન ટુ એટલે કે ફોર અપોન ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ હવે એફ ઓફ ફોર મૂકીએ ચાર એ યુગમાં સંખ્યા છે એટલે આમાં મૂકી શકાશે એટલે ફોર અપોન ટુ 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 આ રીતે આપણે ઘણી બધી સંખ્યાઓ મૂકી શકીએ છીએ પણ હવે આપણે અહીંયા ખ્યાલ આવી ગયો છે કે અહીંયા જવાબોનું પુનરાવર્તન થવા લાગ્યું પ્રતિબિંબોનું પુનરાવર્તન થવા લાગ્યું એટલે આ વિધેય એક એક વિધેય નથી એક વિધેય નથી એટલે આપણે કંઈક આવું લખી શકીએ ધારો કે એક અને બે એ બંને સંખ્યાઓ ભિન્ન છે પણ એમના જવાબ સમાન છે 1 is not equal to 2. This implies F1 is equal to F2. Atwato viapakrite lakye to x1 not equal to x2. This implies f x1 is equal to f 2 atwato viapakrite to x one not equal to x 2 this implies fx one is equal to fx 2 Mate vidai f a mate fA f a e kek vidai nathi. વિધેય એફ એ વિધેય નથી હવે આ વિધેયનો વિસ્તાર આ વિધેયના વિસ્તારની અંદર એ બધી સંખ્યાઓ આવશે જ્યારે સપ્રદેશ કયો આપેલો છે એન આપેલો છે એટલે એનો અર્થ એવો થઈ ગયો આ વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ બંને સમાન થઈ ગયા કહેવાશે એટલે આ વિધેયનો વિસ્તાર આ વિધેયના વિસ્તારની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે વન ટુ થ્રી ફોર બરાબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન જ્યારે રકમની અંદર સહપ્રદેશ પણ કેપિટલ એન આપેલ છે એટલે આ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન થાય છે માટે એફ ફ્રોમ માટે એફ ફ્રોમ છે માટે એફ ફ્રોમ એન્થીયન એ વ્યાપ્ત વિધેય છે એટલે કે આ વિધેય એક એક વિધેય નથી પરંતુ વ્યાપ્ત વિધેય છે માટે એનો અર્થ એવો થયો કહેવાય કે ફ્રોમ આ વિધેય એક 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 સંગતતા ધરાવતું નથી કારણ કે અને વ્યાપ્ત બંને થાય તો જ એક એક સંગતતા ધરાવે જ્યારે અહીંયા એક એક થાય છે પણ વ્યાપ્ત થતું નથી એટલે એક એક સંગતતા ધરાવતું નથી અથવા તો બનાવતું નથી ક્લિયર ચલો બાળકો ત્યારે હવે આપણે દાખલા નંબર દસ તરફ પ્રયાણ કરીએ બરાબર એટલે ગણ એ ઇઝ ઇક્વલ ટુ ગણ એ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ થ્રી અને ગણ બી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ ટુ સોરી આર માઇનસ વન છે ટુ અપોન એક્સ માઇનસ થ્રી દ્વારા વ્યાખ્યાય વિધેય એફ ફ્રોમ એ ટુ બી લો એટલે શું એફ એક એક અને વ્યાપ્ત છે તમારા જવાબની યથાર્થતા ચકાસો ચકાસી કાઢીએ ત્યારે બાળકો એફ ફ્રોમ એ ટુ બી

સુરેખ પદ છે આ પદ કેવું કહેવાય સુરેખ એટલે કે તમારે તમારે કરવી પડશે અને એની જોડે જોડે તમારે વ્યાપ્ત વિધેયની પણ શરતની ચકાસણી કરવી પડશે અસ્વ વાંધો બાળકો કરી કાઢીએ તો પેલા હું પ્રદેશ માંથી અલગ અલગ સંખ્યા મૂકું આમ તો ઘણી બધી સંખ્યાઓ થાય ત્રણ સિવાયની કોઈ પણ સંખ્યા આમાં મૂકી શકાય વન ટુ થ્રી પોઈન્ટ વન થ્રી પોઈન્ટ ટુ માઇનસ ફાઇવ પોઈન્ટ સેવન તમે જે ઈચ્છા હોય તે કિંમતો મૂકી શકો છો માની લો કે પહેલાં હું જીરો મૂકું તો જીરો માઇનસ ટુ અપોન જીરો માઇનસ થ્રી તો ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી

બરાબર જેટલી કિંમતો મૂકીએ એટલી ઓછી પડે ભાઈ અસંખ્ય છે બરાબર આખી જિંદગી પતી જાય તોય આમાં કિંમતો મૂકવાનું ના પતે એવી વાત છે આ તો બરાબર કારણ કે એક અને બેની વચ્ચે તો ઢગલો કિંમતો છે તો આ વિધેય એક એક વિધેય થાય છે જ આપણને દેખાઈ જ આવે છે ક્યાંય જવાબનું પુનરાવર્તન થવાનું નથી તો હવે આપણી જ પેલી જે શરત છે તેની ચકાસણી કરવી પડશે धारो के प्रत्येक धारो के प्रत्येक x1 x2 एक्स टू बिलो टू आर मईनस थ्री क्या थी लैदेशन इज इक्वल टू एफ एक्स टू एफ एक्स वन इज इक्वल टू एफ एक्स टू धीस इम्प्लाइज शु लिखी शिक्स वन एट एक्स वन माइनस टू अपन एक्स वन माइनस थ्री एक्स टू मूक् दू तो एक्स टू माइनस टू अपॉन एक्स टू माइनस थ्री हम चौकड़ी गुणाकार अने साधुरूप आप दिस इम्प्लॉज एक्स वन माइनस टू इंटू एक्स टू माइनस थ्री इज इक्वल टू एक्स वन माइनस थ्री इंटू एक्स टू माइनस टू कौंस दूर करी काो कौंस दूर करी का एक्स वन एक्स टू माइनस थ्री एक्स वन माइनस टू एक्स टू त्र दू छ इज वल टू हम आंस नो गुणाकार एक्स वन एक्स टू माइनस टू एक्स वन माइनस थ्री एक्स टू प्लस सिक्स बने बाजू थी एक्स वन एक्स टू उड़ी जैसे सिक्स सिक्स उड़ी जैसे दिस इम्प्लाइज माइनस टू एक्स वन आ बाजू आई जैसे तो माइनस थ्री एक्स वन माइनस टू एक्स वन एट माइनस एक्स वन

હવે આપણે કહી સકીએ હવે આપણે કહી સકીએ કે f(r-3) 2 r-1 એ એક એક વિધેય છે આ વિધેય એક એક વિધેય છે હવે વ્યાપ્ત છે કે નહીં તેની વાત કરીએ ક્લિયર યાદ રાખજો જ્યારે વિધેય એક એક વિધેય થતું હોય ત્યારે તમારે આ લખવાનું જ છે એફએક્સ વન ઇઝ ઇક્વલ ટુ એફએક્સ ટુ ધીસ ઇમ્પ્લાય ટુ આ શરતની ચકાસણી કરવાની જ છે બરાબર માટે એફ ફ્રોમ આર માઇનસ થ્રી ટુ આર માઇનસ વન એક એક વિધેય છે હવે વ્યાપ્ત વિધેયની વાત કરો તો વ્યાપ્ત વિધેયમાં આ વિધેયનો વિસ્તાર કયો થવાનો તો આ વિધેયના વિસ્તારની અંદર બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે પરંતુ વન નહીં આવે ત્યારે પણ આનો જવાબ વન આવવાનો નથી કેમ કારણ કે આપણે એના માટે કંઈક આવું લખી શકીએ ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા એફએક્સ ઇઝ ઇક્વલ ટુ કોઈક સંખ્યા એક્સ માટે જવાબ વન મળે છે

એવું તો કહેવાય જ નહીં ને આ બે સંખ્યા સમાન તો ક્યારેય નથી એટલે જે શક્ય નથી એટલે એવી કોઈ વાસ્તવિક સંખ્યા તમને મળવાની જ નથી કે જેનો જવાબ વન આવે બરાબર એટલે કે આ વિધેયનો વિસ્તાર આ વિધેયના વિસ્તારમાં બધી જ સંખ્યાઓ આવશે પણ વન આવવાના નથી અને આ વિધેયનો સહપ્રદેશ આ વિધેયનો સહપ્રદેશ કયો આપેલો છે આર માઇનસ વન એટલે આ વિધેયનો વિસ્તાર અને સહ્રદેશ બંને સમાન થઈ ગયા વિસ્તાર અને સપ્રદેશ બંને કેવા થઈ ગયા સમાન એટલે આ વિધેય એ વ્યાપ્ત વિધેય છે હવે આ વિધેય વ્યાપ્ત વિધેય તો બની ગયું બાળકો મને કોઈ વાંધો પણ નથી બરાબર પણ આપણી જે વ્યાપ્ત વિધેયની ચકાસણી કરવા માટેની જે શરત છે

તમારે એક્સને કરતા બનાવવાનો છે એટલે આ એક્સવાળું પદ આ બાજુ લઈ દઉં તો એક્સ માઇનસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ થ્રી વાય ક્રિયા હવે આમાંથી આપણે એક્સ કોમન કાઢી લઈએ તો કંઈક આ રીતે લખાશે જો હવે આપણે આમાંથી એક્સ કોમન કાઢી લઈએ તો એક્સ કોમન કાઢીએ

विधेयनी के अंदर मुखवानो એટલે એક વાક્ય લખવાનો કે প্রত্যেক y बिलोंग्स टू प्रत्येक y बिलोंग्स टू સહપ્રદેશ એટલે કે r - 1 સહપ્રદેશ ને સંગત ને સંગત અનન્ય ઘટક અનન્ય ઘટક એટલે એવો એક અને માત્ર એક જ ઘટક એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ થ્રી પ્રદેશ બરાબર સ પ્રદેશને અનુરૂપ અનન્ય ઘટક એને સંગત અનન્ય ઘટક એક્સ બિલોંગ્સ ટુ એટલે એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશમાં એવો મળે કે જેથી એવો મળે કે જેથી એફએક્સ ઇઝ ઇક્વલ ટુ હવે એક્સની જગ્યાએ તમે આવો કિંમત મૂકી છે તે લખી દેવાની ટુ માઇનસ થ્રી વાય અપોન વન માઇનસ વાય હવે આ એક્સની કિંમત મૂક્યા પછી તમારે આની વિધેયની કિંમત શોધવાની તો વિધેયની કિંમત શોધવા માટે આ જે કંઈ પદ છે તેને વિધેય સૂત્રમાં માં આપણી રકમની અંદર વિધેય સૂત્ર કયું કહેવાશે તો આપણી રકમની અંદર વિધેય સૂત્ર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ટુ અપોન એક્સ માઇનસ થ્રી આમાં એક્સની જગ્યાએ આમાં એક્સની જગ્યાએ આપણે આ જે પદ શોધેલું છે એ અહીંયા મૂકી દઈશું તો એક્સ માઇનસ ટુ છે

હવે આપણે ચોક્કસપણે કહી શકીએ કે વિધેય એફ એ માટે વિધેય એફ એ વ્યાપ્ત વિધેય છે માટે વિધેય એફ એ વ્યાપ્ત વિધેય છે ક્લિયર એટલે આ રીતે વિધેય એફ એ એક વિધેય પણ બન્યું અને વ્યાપ્ત વિધેય પણ બન્યું બરાબર એટલે તમારા જવાબની યથાર્થતા ચકાસવાની હતી તો આપણે ચકાસણી કરી જો હવે એની આગળ બે આપ્યા છે બાળકો કે હતીસણી કરીર દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે સાચો વિકલ્પ પસંદ કરો પહેલો વિકલ્પ છે એક એક અને વ્યાપ્ત છે બીજો વિકલ્પ છે અનેક એક છે અનેક એક અને વ્યાપ્ત છે

એમાં ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ છે ધારો કેવું એક્સની જગ્યાએ જીરો મૂકી દઉં ઝીરો ની ચાર ઘાત જીરો થઈ જશે એક મૂકીએ તો એકની ચાર ઘાત એક માઇનસ એક મૂકું તો માઇનસ એકની ચાર ઘાત પણ એક થઈ ભાઈ માઇનસ બે મૂક્યા હોત તો માઇનસ બે ની ચાર ઘાત સોલ બે મૂક્યા હોત તો બે ની ચાર ઘાત સોલ તો અહીંયા જવાબોનું તો ભાઈ શું થઈ ગયું પૂર્ણાવર્તન થઈ ગયું એટલે કે આ વિધેય એક એક વિધેય નથી હવે આ વિધેયનો વિસ્તાર વિધેયના વિસ્તારની અંદર ક્યારે માઇનસમાં જવાબ આવવાનો નથી કેમ એક્સની ચાર ઘાત કોઈ પણ સંખ્યા મૂકીશું તો જવાબ પ્લસમાં જ આવી જવાનો છે એટલે કે આ વિધેયનો પેલા એ લખીશું કે અહીંયા એફ એક એક વિધેય નથી એફ એક એક વિધેય નથી આ છે એટલે તમારે બધું કંઈ લખવાની જરૂર નથી એક્સ વન બરાબર એક્સ ટુ ધીસ ધીસ એવું બધું લખવાની જરૂર નથી આ વિધેયનો વિસ્તારમાં માત્ર પોઝિટિવ કિંમતો જ થવાની છે એટલે આર પ્લસ યોગ જીરો અને સહપ્રદેશ અને આ વિધેયનો સહપ્રદેશ આર થવાનો છે એટલે વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન નથી બરાબર માટે એફ એ વ્યાપ્ત વિધેય નથી માટે એફ એ વ્યાપ્ત વિધેય નથી એટલે આપેલું વિધેય એફ એ એક વિધેય પણ નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી હવે ક્વેશ્ચન નંબર એટલે આનો સાચો વિકલ્પ થશે ડી વિકલ્પ થશે ઉપરનાનો ચલો બારમો એફ ફ્રોમ આર થી આર ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ એફ ફ્રોમ આર એફ ફ્રોમ આર થી આર એફએક્સ ઇઝ ઇક્વલ ટુ 3x तो तुम्हें यहां x ની જગ્યાએ અલગ અલગ વાસ્તવિક કિંમતો મૂકી દો સ્વાભાવિક છે કે આ ક્યાંય જવાબનું પુનરાવર્તન થવાનું જ નથી એક મૂકો તો 3 બે મૂકો તો 6 3 મૂકો તો 9 4 મૂકો તો 12 ક્યાંય જવાબનું પુનરાવર્તન થવાનું નથી એટલે f(0) નો જવાબ 0 આવશે 1 મૂકો તો 3 2 મૂકો તો 6 બરાબર ક્યાંય જવાબનું તમારી જોડે પુનરાવર્તન થવાનું નથી માટે આ વિધેય એ એક એક વિધેય છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ માટે એફ એક એક વિધેય છે એફ એક એક વિધેય છે હવે આ વિધેયનો વિસ્તાર આ વિધેયનો વિસ્તાર તો આ વિધેયના વિસ્તારની અંદર બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવવાની છે આ વિધેયના વિસ્તારમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે અને સહપ્રદેશ એ પણ આર છે એટલે આ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન થઈ ગયા કહેવાય માટે એફ એ વ્યાપ્ત વિધેય છે

એટલે આપણે એક એક અને વ્યાપ્ત વિધેયની વાતને આપણે પૂર્ણ કરી હવે એની આગળના ઉદાહરણોની વાત આપણે પછી કરીશું બીજી એક વસ્તુ આની અંદર ખાસ નોંધ કરી લેજો કે એફ ફ્રોમ થી આર એફ ફ્રોમ થી આર એક્સ ઇઝ ઇક્વલ ટુ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી fx = ax + b આ સુરેખ વિધેય છે a સુરેખ વિધેય છે એટલે આની ઘાતાંક x ની ઘાતાંક 1 છે આ સુરેખ વિધેય છે આ વિધેય એ એક એક અને વ્યાપ્ત હોય જ દરેક સુરેખ વિધેય એક એક અને

હવે આપણે આગળના ટોપિકની નાનકડી એવી વાત કરીએ અને પછી આપણી વાતને વિરામ આપીએ જો વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટરનો આગળનો ટોપિક એની એક નાનકડી એવી વાત તમારી જોડે મારે કરવી છે કે બે વિધેયોનું સંયોજન બે વિધેયોનું સંયોજન કેવી રીતે કરાય એને સંયોજિત વિધેય તો એફ એ થી બી પરનું વિધેય છે અને જી એ સી થી ડી પરનું વિધેય છે તો જો બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભૂલી ના જતા જો આર સબસેટ ડી જો આરએફ સબસેટ ડોમિન ઓફ જી આ શરતનું પાલન થાય તો આ શરતનું પાલન થાય તો જ જીઓએફ તો જ એફ અને જીનું સંયોજનના સંયોજન જીઓએફ અસ્તિત્વ ધરાવે છે તો જીઓએફ અસ્તિત્વ ધરાવે છે આ સૌથી પહેલું વાક્ય જો આર એફ સબસેટ ડોમેન ઓફ જી એટલે વિધે એફના વિસ્તારના બધા જ ઘટકો વિધે જીના પ્રદેશમાં આવેલા હોય તો જ એફ અને જી નું સંયોજન ગોફ અસ્તિત્વ જીઓએફ ગોફ અસ્તિત્વ ધરાવે છે અને એ જ રીતે જો આરજી સબસેટ ડી એફ એટલે જીના વિસ્તારના બધા જ ઘટકો એફના પ્રદેશમાં થાય તો જ એફ અને તો જ એફ અને જીના સંયોજન તો જ એફ અને જીના સંયોજન એફઓજી અસ્તિત્વ ધરાવે છે તો જ એફઓજી અસ્તિત્વ ધરાવે છે એટલે કે એની ઉપરથી બીજો મુદ્દો યાદ રાખવાનો કે જીઓ એફ એ એફ એથી ડી પરનું વિધેય થાય અને એફઓ જી એ સીથી બી પરનું વિધેય થાય સીથી બી પરનું વિધેય થાય એટલે કે આપણે અહીંયા એફ એ થી બી પરનું વિધેય છે અહીંયા એફ એ એથી બી પરનું વિધેય છે એફ ફ્રોમ એ ટુ બી અને વિધેય જી વિધે જી એ ક્યાંથી ક્યાંનું વિધેય છે બાળકો વિધેય વિધેયુ વિધેય છે તો એ વખતે જે વિધેય મળે છે તેને આપણે જી ઓ એફ કહેવામાં આવે છે બરાબર એ જ રીતે પહેલા ધારો કે આપણે વિધેય જી દોરીએ ધારો કે પહેલાં વિધેય જી દોરી કાઢું તો વિધેય જી એ મારી જોડે સીથી ડી પરનું વિધેય છે અને બીજું વિધેય એફ એ ક્યાંથી ક્યાંનું વિધેય છે વિધેય એફ એથી બી પરનું વિધેય છે તો એ વખતે સીથી બી પરનું જે વિધેય મળે છે તેને આપણે એફઓ જી કહેવામાં આવે છે ઓકે તો આ રીતે આ વિધેવનું સંયોજન કરવા માટે તમારે આટલી વાતો યાદ રાખવાની છે સૌથી પહેલી કન્ડિશન જો એફ ના વિસ્તારના આ એફ ના વિસ્તારના ઘટકો જી ના પ્રદેશમાં આવતા હોય બરાબર તો જ તમને જીઓ એફ અસ્તિત્વ ધરાવે છે અને એ જ રીતે વિધેયજીના વિસ્તારના બધા જ ઘટકો એફના પ્રદેશની અંદર આવતા હોય તો જ તમને એફઓજી અસ્તિત્વ ધરાવે છે ઓકે તો તમે આટલી વાતો બરાબર ધ્યાનમાં રાખો હવે એના પછીની વાત આપણે આવતા લેક્ચરની અંદર કરીશું આ એટલા માટે ચલાવ્યું ભલે આવતી વખતે મારે આનું ફરીથી રિવિઝન કરાવવું પડે એનો મને વાંધો નથી પણ તમે આટલી વસ્તુ એક બે ને ત્રણ અને આકૃતિ એટલી તમારે ચારથી પાંચ વખત લખવાની છે આ કન્ડિશનને ચારથી પાંચ વખત લખી લખીને મગજની અંદર ઠસાવવાની છે કારણ કે તો જ તમને આગળ મજા આવશે એવું છે એટલા માટે

આટલી સરસ તૈયારી કરજો આટલું પીડીએફ લખજો ઓકે સ્ટુડન્ટ બાય